લાલિયાવાડીનો ઉત્તમ નમૂનો જોવો હોય તો આ વાસના મકાનોને જુઓ. બનાસકાંઠાના પાલનપુરના સદરપુર ગામમાં 8-8 વર્ષ પહેલા બનેલા રાજીવ આવાસ યોજનાના મકાનો હજુ ધૂળ ખાઈ રહ્યા છે. 32 કરોડના ખર્ચે બનેલા આવાસ મકાન હજુ પણ લોકોને ફાળવાયા નથી. બેદરકારીની સૌથી મોટી વાત તો એ છે કે ગૌચરની જમીન પર આ મકાન ઊભા કરી દેવાયા છે. મકાન તો બનાવ્યા પરંતુ ગૌચરની જમીન હોવા છતાં હેતુફેરની મંજૂરી નથી લેવાઈ. નવાઈની વાત તો એ છે કે આવાસના મકાન પાલનપુરના હરિપુરા વિસ્તારમાં બનાવવાના હતા, પરંતુ કોણ જાણે કોણ ખેલ પાડ્યો કે આ મકાનો ગ્રામ્ય વિસ્તારમાં બનાવી દેવાયા. એટલું જ નહીં, ગૌચરની જમીન હોવાથી ગામના સરપંચ અને લોકો દ્વારા પણ જે તે વખતે જમીનને લઈને વિરોધ કરાયો હતો, લોકોના વિરોધ છતાં પાલનપુર નગરપાલિકાએ 32 કરોડ ખર્ચી નાખ્યા અને 1392 મકાન ઊભા કરી દીધા. બાદમાં આવાસના મકાનો લઈને લોચો પડતા આજ દિન સુધી આ મકાનો જરૂરિયાતમંદોને ફાળવાયા નથી. 8-8 વર્ષથી પડેલા મકાનો હવે તો દારૂડિયાઓનો પાર્ટી પોઈન્ટ બની ગયો છે, કેમ કે હવે તો આવાસના મકાનોમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી રહી છે. મોડે મોડે હવે જાગેલી પાલિકાએ સરકારમાં રજૂઆત કરી છે કે હેતુફેરની મંજૂરી આપવામાં આવે જેથી આ મકાનો જરૂરિયાતમંદોને ફાળવી શકાય. પરંતુ સૌથી મોટો સવાલ તો એ છે કે કોના પાપે 8-8 વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે આવાસના મકાન? કોના આદેશથી ગ્રામ્ય વિસ્તારમાં બન્યા આવાસના મકાન? તંત્રએ હેતુફેરની મંજૂરી વગર મકાનો બનાવ્યા છે કેમ? હેતુફેરની મંજૂરી વગર કામ શરૂ કરવાનો કોનો હતો આદેશ? કયા નેતા કે અધિકારીએ પાલિકાના કામમાં આ પાપ કર્યું છે? લોકોને આપવાની જયારે વારી આવી એના પહેલા તો અહીંથી બધું ચોરાઈ ગયું. કોઈએ અહીંયા બસ વિકાસ માટે ઉદઘાટન કરી ગયા, એના પછી આ ફ્લેટની અંદરથી જાળીઓ ચોરાઈ ગઈ, ટબ ચોરાઈ ગયા, ઉપરથી ટાંકા ચોરાઈ ગયા અને કરોડોનો માલ અહીંથી ચોરાઈ ગયો. ચોરાયા પછી પણ કોઈ એફઆઈઆર નહીં. માત્ર ને માત્ર અહીંયા પડી છે અવારું એક એવું બિલ્ડિંગ કે જેની અંદર માત્ર ને માત્ર 2 નંબરના ધંધા જ થાય, એ સિવાય અહીંયા કોઈ જોવા પણ ના આવે એટલી ચારે બાજુ જાડી ઝાંખરા અને પાયાની અંદર એટલું પાણી ઉતરી રહ્યું છે કે જો અહીંયા કોઈ રહેવા પણ આવશે તો એ આખો ફ્લેટ નીચે પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે. અત્યારે જે આ જે આવાસો બનાવેલા છે ત્યાં આગળ ભૂગર્ભના ગંદા પાણી ઉભરાય છે, વિવાદવાળી જગ્યા છે, લોકો રહી શકે એવા નથી, જેના કારણે અત્યારે આવાસો બિલકુલ ખંડેર બની ગયા છે. આ ખંડેર બને આવાસોના કારણે અત્યારે ન્યુસન્સ ત્યાં આગળ થઈ રહ્યું છે. સદાપુર મુકામે રાજીવ આવાસ યોજના બનાવવામાં આવેલ છે, તે જગ્યા ખરેખર ગૌચરની જગ્યા છે. વર્ષો પહેલા ત્યાં ગટર વ્યવસ્થા બોર્ડ માટે આ જગ્યા નિયમ કરેલ હતી. ત્યારબાદ એઓએ કોઈ પણ પંચાયતની સંમતિ લીધા વિના તેના અંદર અડધા વિભાગના અંદર ઘન કચરાના નિકાલ માટે નિયમ કરી દીધી અને બાકીની જગ્યામાં આવાસ યોજના ઊભી કરી દીધી. આ આવાસ યોજના વર્ષોથી ખંડેર હાલતમાં પડી છે, તો આજે દારૂડિયાઓનો એક કડ્ડા સમાન બની ગયું છે. તો આ બાબતે કંઈ પણ ઘટતી કાર્યવાહી કરવી એવી અમારી એક સરપંચ તરીકે અરજ છે. અને એક પણ લાભાર્થીને કોઈ પણ મકાન ફાળવ્યું નથી આજ સુધી અને ખંડેર હાલતમાં જ પડ્યા છે, કોઈને ફાળવવામાં આવેલા નથી. સરકારમાં અમારા તરફથી અહીંયા નગરપાલિકા તરફથી હેતુફેર માટેની અમે દરખાસ્ત મોકલી આપેલી છે. એ દરખાસ્ત મંજૂર થઈ ના આવે તો બાકી એનો જે હપ્તો છે છેલ્લો, એ હપ્તાના અંદર બાકીનું કામ અમે પૂર્ણ કરીને અને જે જે લાભાર્થીઓ છે એના અમે આપીશું. અગાઉ પણ જ્યારે આ યોજના બનતી હતી ત્યારથી આ જે કહેવાય ને હેતુફેર માટેની ફાઇલ ચાલુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું છે કે દેશના તમામ ગરીબોને પોતાનું ઘરનું ઘર પાકું ઘર મળે તે માટે પાલનપુર શહેરની નજીક સદરપુર ગામની અંદર રાજીવ યોજના હેઠળ 32 કરોડ રૂપિયાના ખર્ચે 1392 જેટલા આવાસો છે તે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યા હતા, પરંતુ સદરપુરની ગોચર જમીનમાં કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર આવાસ બનાવતા સમગ્ર મામલે વિવાદ થયો હતો અને ત્યારબાદ છેલ્લા 8 વર્ષથી આ આવાસ છે તે ધૂળ ખાઈ રહ્યા છે. એક પણ લાભાર્થીને આવાસની ફાળવણી છે તે કરાઈ નથી. આપ જોઈ રહ્યા છો કે જે રીતે આવાસ બનીને તૈયાર થઈ ગયા હતા, 8 વર્ષ વીતી ગયા પરંતુ એક પણ લાભાર્થીને આ આવાસ છે તે અપાયા નથી, જેના કારણે આવાસના જે દરવાજા હતા તે દરવાજા પણ ગાયબ થઈ ગયા છે. આવાસ છે તે સંપૂર્ણપણે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે. આવાસની અંદર જે ટાઇલ્સો લગાવવામાં આવી હતી તે પણ અહીંયા જોવા મળતી નથી. તો જે રીતે આવાસની હાલત છે તે ખૂબ જ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. અહીંયા અંદર જે પાઇપો તેમજ જે નળ લગાવવામાં આવ્યા હતા તે પણ ગાયબ છે. જે રીતે આવાસ બનાવવામાં આવ્યા પરંતુ એક પણ લાભાર્થીને આ
આ આવાસ છે તે સોંપવામાં આવ્યા, જેના કારણે ક્યાંક ને ક્યાંક જે લાભાર્થીઓ હતા તેમનું સપનું તો રોળાયું હતું, પરંતુ આવાસ છે તે હવે સંપૂર્ણપણે ખંડેર બની ગયા છે. આવાસની અંદર જે મોટી પાઇપો પણ લગાવવામાં આવી હતી તે પાઇપો પણ અહીંયા તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે, તો મોટાભાગની પાઇપો છે તે અહીંયાથી ચોરાઈ ગઈ છે. આવાસ છે તે સંપૂર્ણપણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. આવાસની નજીક જ પાલનપુર શહેરનું ગંદુ પાણી છે તે પણ ઠલવામાં આવે છે, જેને લઈને આ સમગ્ર વિસ્તાર છે તે ગંદકીમય બની ગયો છે. તો સરકારના 32 જેટલા કરોડ રૂપિયા છે તે પણ પાણીમાં ગયા છે, જેને લઈને હવે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને સ્થાનિકો એક જ માંગ કરી રહ્યા છે કે જે પણ નગરપાલિકાના અધિકારીઓ તેમજ સત્તાધીશો છે તેમને સરકારના 32 કરોડ રૂપિયાનું પાણી કરી નાખ્યું છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી છે તે કરવામાં આવે, જેથી બીજી વાર આવા ગરીબ જે લોકો છે તેમની સાથે મજાક ન થાય. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા. સમય છે બ્રેક નો, બ્રેક બાદ જોઈશું અન્ય સમાચાર.